લોકડાઉન વચ્ચે કામ ધંધા બંધ હોય વતન જવા માટે પરપ્રાંતિય કારીગરો પર સીધી પડી રહી છે દોઢ મહિનાથી કામ વગર રહેલા પરપ્રાંતીય કારીગરો હવે વતન જવા તાલવેલી કરી રહ્યા છે ત્યારે નવસારીના સાંસદ સીઆર પાટીલ દ્વારા શરૂ કરાયેલી કામગીરીને લઈ સાંસદના કાર્યાલય બહાર પરપ્રાંતિય કારીગરો લાંબી લાઈનો લાગી છે વધુમાં ગત રોજ ઓરિસ્સા અને યુપી તરફ બસો રવાના કરવામાં આવી હતી તો આ અંગે સાંસદ સીઆર પાટીલે જણાવ્યું હતું કે વતન જવા માટેની પરવાનગી મેળવવા અરજી કરનાર વ્યક્તિ અને પરિવારની અરજીનું સરકારે આપેલી ગાઈડલાઇન પ્રમાણે વેરિફિકેશન કરવામાં આવે છે ત્યારબાદ અરજીઓને કલેક્ટર કચેરી મોકલવામાં આવે છે જેથી કચેરીના કર્મચારીઓની અરજી વેરિફિકેશનમાં કામગીરીમાં રાહત થઈ શકે અને કામગીરી સરળ બને સાંસદ સી આર પાટીલ દ્વારા કેન્દ્ર સરકાર સાથે સહયોગ કરી અન્ય રાજ્યોમાંથી સુરત આવેલા લોકોને વતન પરત મોકલવાની કામગીરી શરૂ કરતાં પરપ્રાંતિય કારીગરોમાં વતન જવાની તાલવેલી જોવા મળી હતી વતન જવા ઈચ્છુક લોકોની સોળસો જેટલી અરજીઓ સી આર પાટીલ કાર્યાલયથી ઓનલાઈન જિલ્લા કલેક્ટરને મોકલી આપવામાં આવી છે આ અરજીઓને પરવાનગી મળ્યા બાદ જે તે વાહનમાં લોકો પોતાના વતન લઈ જઈ શકશે અત્રે નોંધનીય છે કે હાલ સુધીમાં સી પાટીલ કાર્યાલય પર શરૂ કરવામાં આવેલા કેન્દ્રમાં હાલ સુધીમાં નવ હજાર આઠસોથી વધુ અરજીઓ આવી ચૂકી છે બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત